हेलो फ्रेंड्स, हाउ आर यू? फाइन, ओके फ्रेंड्स, कया वीडियो में आप क्यों बात सीखता था? कौन कैसे मने बोलो? हाँ, आज सोल मारु घर ये आप सीखता था, बराबर ने? याद छे ने बताने? हाँ तो फ्रेंड्स, आज आप ये पाठ ने और एक बार याद करवाना छे। बार मित्रों, आ घर पर बे प्रकार ना हो छे, कोई ने खबर छे? आपणे આગળના સેમેસ્ટરમાં સમજી ગયેલા। કોણ કહેશે બોલો? હા, ઘર એ બે પ્રકારના હોય છે, પાકું ઘર અને કાચું ઘર। તો ચલો કોઈ મને કહેશો કે પાકું ઘર કોને કહેવાય? કોણ બોલશે બોલો? બોલ તો જેની। હા, પાકું ઘર એ ઈંટ, રેતી, સિમેન્ટ, કપચી, બરાબર ને, એનાથી બનેલું હોય છે, જેમાં ઉપરનું જે છત હોય તો તે પતરાનું હોય અથવા તો સિમેન્ટનું ધાબું હોય છે, અને જે નીચે ભોંયતળિયું હોય તો એમાં નાડી હોય, પથ્થર હોય, બરાબર ને, સિમેન્ટ હોય, તો એનાથી આપણી આપણું ભોંયતળિયું બનેલું હોય છે। તો આવા મકાનને પાકું મકાન કહેવામાં આવે છે। અને ફ્રેન્ડ્સ, કાચું મકાન કોને કહેવાય એ કોઈ મને કહેશે? કોને કહેવાય કાચું મકાન બોલો? હા, તો જેની એની જે દિવાલ હોય એ માટીની હોય, છાણની હોય, પતરાની હોય, કાપડની હોય, બરાબર ને, તો એના દ્વારા એની દિવાલ બનેલી હોય છે, અને જે એનું ઉપરનું છત હોય તો એ પણ નળિયાનું હોય, પતરાનું હોય, બરાબર ને, એવી છત હોય છે। તો અને એની એનું જે ભોંયતળિયું હોય તે છાણથી લીપેલું હોય, માટીનું હોય, બરાબર ને, તો એવા ઘરને આપણે કાચું ઘર કહીએ છીએ। તો ફ્રેન્ડ્સ, તમને ખબર પડી ગઈ ને કે પાકું ઘર અને કાચું ઘર કોને કહેવામાં આવે છે? ફ્રેન્ડ્સ, એ પાઠમાં સૌથી પહેલા નસીમ નામનો જે છોકરો છે એ પોતાની વાત કરે છે। તો ચાલો આજે આપણે ફરી એક વાર તેને જોઈએ। ફ્રેન્ડ્સ, અહીંયા એક છોકરો છે, એનું નામ છે નસીમ। એ કહે છે કે મારું નામ નસીમ છે અને હું એ શ્રીનગરમાં રહું છું। તો ફ્રેન્ડ્સ, તમને ખબર છે કે શ્રીનગર એ ક્યાં આવ્યું છે? કોણ કહેશે મને? કોને ખબર છે બોલો? હા, ફાઇન, શ્રીનગર એ જમ્મુ કાશ્મીરમાં આવ્યું છે। તમારામાંથી ઘણા છોકરાઓ તો ગયા જ હશે, બરાબર ને ફ્રેન્ડ્સ? ત્યાર પછી નસીમ કહે છે કે ગઈકાલે અમારી શાળામાં ઘણી બધી પ્રવૃત્તિઓનું આયોજન હતું અને તે અઠવાડિયા સુધી ચાલ્યું હતું। અમારી શાળામાં કેમ્પ હતો એટલે આવું આયોજન હતું। ફ્રેન્ડ્સ, નસીમની જે સ્કૂલ છે એની સ્કૂલમાં પ્રવૃત્તિઓનું આયોજન, આપણે પણ આપણી સ્કૂલમાં પ્રવૃત્તિ કરાવીએ છીએ ને, તે રીતે તો પ્રવૃત્તિનું આયોજન હતું અને તે અઠવાડિયા સુધી ચાલી હતી અને એ શાળામાં કેમ્પ પણ હતો। કેમ્પ હોવાને કારણે ફ્રેન્ડ્સ ઘણી બધી જગ્યાએથી, એટલે ઘણા બધા અલગ અલગ રાજ્યોમાંથી બાળકો અહીંયા આ શ્રીનગરમાં નસીમની સ્કૂલમાં આવ્યા હતા। અને ફ્રેન્ડ્સ, તમને ખબર છે એ લોકો બધાને રહેવા માટે તો એ લોકોને તંબુ બાંધીને આપ્યા હતા। ત્યાર પછી નસીમ કહે છે કે અમે અમારી શાળાને ખૂબ જ સુંદર રીતે શણગારી હતી, એ લોકોએ અલગ અલગ વસ્તુઓથી પોતાની શાળાને શણગારી હતી, જેમ કે કેટલાક બાળકોએ કપડાના ટુકડામાંથી બારણાના તોરણ બનાવ્યા હતા, ત્યાર પછી ઘણાએ તો બદામના ફોતરાનો ઉપયોગ કરીને પણ આખો ક્લાસને શણગાર કર્યો હતો, એટલે સુશોભન કર્યું હતું, અને કેટલાક બાળકોએ સૂકા પાંદરા અને લાકડાના વેણનો ઉપયોગ કરીને રંગોળી બનાવી હતી। ફ્રેન્ડ્સ, ત્યાર પછી નસીમ કહે છે કે આજે અમારા કેમ્પનો પહેલો દિવસ છે એટલે એ લોકો બધા ખૂબ જ ખુશ હતા। સવારમાં અમે બધા ભેગા મળીને મેદાનમાં વર્તુળ બનાવીને, એટલે કે ગોળ બનાવીને બધા ભેગા થાય છે, બેઠા હતા, અને બધા જ બાળકો જે અલગ અલગ રાજ્યમાંથી આવ્યા હતા ને, એ બધા જ બાળકો પોતાનો પરિચય આપે છે। ફ્રેન્ડ્સ, જ્યારે આપણે પણ જ્યારે સ્કૂલ ચાલુ થવાની હોય ત્યારે તમે બધા નવા નવા ક્લાસમાં ભેગા થાઓ તો ત્યારે તમે બધા પણ પોતાનો પરિચય આપો છો ને, હા, તે રીતે આ બાળકો પણ ત્યાં પોતાનો પરિચય આપે છે। એમાં એ લોકો ક્યાંથી આવ્યા છે, એ લોકોને શું ભાવે છે, બરાબર ને, તે બધી વાતો કરે છે, અને ઘણા બધા બાળકો તો તેમના કુટુંબના અને ઘરના ફોટા પણ લાવ્યા હતા, અને દરેક બાળકોએ પોતાના ઘર વિશે વાત ચાલુ કરી। તેમાં આજે ભૂપેન નામનો જે છોકરો હતો એનો પહેલો નંબર હતો, એટલે હવે ભૂપેન પોતાનો પરિચય આપે છે અને પોતાનો
વાત કરે છે. તો ચાલો આપણે આ ભૂપેટની વાતને સાંભળીએ. ત્યારબાદ ફ્રેન્ડ્સ બધી જુદી જુદી જગ્યાએથી નસીમની શાળામાં બધા બાળકો કેમ્પ માટે આવે છે. તો એ બાળકો જુદા જુદા રાજ્યમાંથી આવતા હોય છે. આપણે તેના વિશે પણ માહિતી મેળવેલી. તો ફ્રેન્ડ્સ, એ બાળકો જે ત્યાં આવે છે નસીમની શાળામાં, તેઓ પોતાનો પરિચય આપે છે. તેમાં તેઓ ક્યાંથી આવ્યા છે, તેઓના ઘર વિશેની માહિતી, એ લોકોના જે વિસ્તારમાં રહે છે તેના આજુબાજુના આબોહવાની માહિતી, આમ ઘણી બધી માહિતી તે લોકો ત્યાં કહે છે. તો ચાલો આજે આપણે ફરી એકવાર તેને યાદ કરીએ. ફ્રેન્ડ્સ, તેમાં સૌથી પહેલાં ભૂપેનનો વારો હતો, ખબર છે ને બધાને? હા, તો કોઈને ખબર છે કે આ ભૂપેન એ કયા વિસ્તારમાંથી આવેલો હતો? કોને યાદ છે બોલો? હા, ભૂપેન એ અસમમાંથી આવેલો હતો. તો ફ્રેન્ડ્સ, ભૂપેન એ અસમ વિશે ઘણી બધી વાતો કરે છે, તો ચાલો આપણે તે જોઈએ. હું આસામના મોલન ગામથી આવ્યો છું. અમારે ત્યાં ખૂબ જ વરસાદ હોય છે, તેથી અમારા ઘર મેદાનમાં 10-12 ફૂટ ઊંચા બાંધવામાં આવે છે. તે મજબૂત વાંસના થાંભલા પર બનાવવામાં આવે છે. અમારા ઘરના અંદરના ભાગ પણ લાકડાના બનેલા હોય છે અને ઘરમાં આવવા માટે લાકડાના દાદર બનાવેલા હોય છે અને રાત્રે દાદર અમે ઘરમાં લઈએ છીએ. ચાલો હવે આપણે આજે ભૂપેન વાત કરે છે તેના વિશે વધારે માહિતી મેળવીએ. ફ્રેન્ડ્સ, વાંસ કે લાકડાના ઘરમાં રહેનારને શું ધ્યાન રાખવું પડતું હશે? કોણ કહેશે મને બોલો? હા ફ્રેન્ડ્સ, વાંસ કે લાકડાના ઘરમાં માટીના ચૂલાથી રસોઈ ન કરવી જોઈએ. ત્યાર પછી બીજું શું આવશે કે આવા ઘર વધુ વરસાદવાળા વિસ્તારમાં હોવાથી ઘરના નીચે ટેકા મજબૂત રાખવા જોઈએ. ત્યાર પછી બીજું શું આવશે? હા, કે ઘરમાં ખૂબ જ ભારે સામાન ન રાખવો જોઈએ. વધુ વરસાદ અને વાવાઝોડું હોય, તોફાન હોય તો ઘરને નુકસાન થઈ શકે છે. અને બીજું કે ઘણીવાર વધુ વરસાદ હોય તો ઘરની નીચે શું ભરાઈ જાય? હા, પાણી. તો પાણી ભરાઈ જાય તો નીચે ઉતરી શકાતું નથી, એટલે કે ઘરની બહાર જઈ શકાતું નથી. અને જ્યારે અનાજ પાણી એવું ખૂટી જાય એવું પણ બને છે. આથી ઘરમાં પૂરતા અનાજ અને પાણીની વ્યવસ્થા રાખવી પડે છે. ત્યાર પછી દાદર વિશે આપણે શું વાત કરેલી, કોને યાદ છે? હા, કે ઘરમાં આવવા અને બહાર જવા જે દાદર હોય છે, તો એ લોકો શું કરે છે? રાત્રે એ દાદર કે સીરી જે હોય એને અંદર લઈ લે છે. નહીં તો શું થાય? હા, નહીં તો જે પેલા ઉપદ્રવી પ્રાણીઓ હોય, તો મોટા મોટા પ્રાણીઓ હોય તો એ ઘરમાં આવવાનો ડર રહે છે. માટે વાંસ કે લાકડાના ઘરમાં રહેનારને આ બધી જ બાબતોનું ધ્યાન રાખવું પડે છે. ત્યાર પછી ફ્રેન્ડ્સ, બીજો સવાલ છે કે ભૂપેન જ્યાં રહે છે ત્યાં ઘર કેમ વાંસના થાંભલા પર બનાવાય છે? કોણ કહેશે મને બોલો? યાદ આવ્યું? હા, કે ભૂપેન એ ક્યાં રહે છે? અસમમાં. અને ત્યાં શું ખૂબ પડે છે? હા, અસમમાં વરસાદ ખૂબ પડે છે, તેથી ઘરો વાંસના થાંભલા ઉપર બાંધવામાં આવે છે, જેથી તે જમીનથી ઘણા ઊંચા રહે છે અને વરસાદના પાણીથી બચી શકાય છે. ત્યારબાદ ફ્રેન્ડ્સ, ભૂપેનના ગામના ઘરના છાપડા કેવા હોય છે? તે કેમ એવા બનાવવામાં આવે છે? કોણ કહેશે મને બોલો? હા, કે ભૂપેન એ ક્યાં રહે છે? અસમમાં રહે છે અને ત્યાં ખૂબ જ વરસાદ પડે છે, તેથી ત્યાંના ઘરોના છાપડા એ ધારવાળા રાખવામાં આવે છે, જેથી ઘર ઉપર વરસાદનું પાણી ભેગું ન થાય અને પાણી નીચે વહી જાય. આથી ભૂપેનના ઘરના છાપડા એ આ રીતના બનાવવામાં આવે છે. ત્યાર પછીનો સવાલ છે ફ્રેન્ડ્સ, કે આ ઘરમાં પ્રવેશ કરવા શું કરવું પડતું હશે? એટલે કે ભૂપેનનું જે ઘર છે તેની અંદર જો તો આપણે જવું હોય તો આપણે કેવી રીતે જવું પડે? કોણ કહેશે બોલો? હા, કે અસમમાં પુષ્કળ વરસાદ પડતો હોવાથી ઘરો
કયા થાંભલા ઉપર બાંધવામાં આવે છે? વાંસના, બરાબર ને? અને ઘરમાં પ્રવેશ માટે શું મૂકવામાં આવે છે બોલો? હા, લાકડાની સીડી મૂકવામાં આવે છે, જેથી સીડી દ્વારા આપણે ઘરમાં અંદર જઈ શકીએ. આમ આ ઘરમાં પ્રવેશ કરવા માટે આપણે સીડીનો ઉપયોગ કરવો પડતો હશે, બરાબર ને? ફ્રેન્ડ્સ, કોઈ મને કહેશો કે ભૂપેનના ઘરમાં જે બહાર સીડીવાળો દાદર છે તો તેને રાત્રે ઘરમાં પાછો કેમ લઈ લેવામાં આવતો હશે? વિચારો, ચલો કહેવું મને બધા, બોલો. હા, કે કોઈ જંગલી પ્રાણી કે કોઈ ઉપદ્રવી જંતુ એ રાતના સમયે સીડી મારફતે ઘરમાં ન આવી જાય તો એના માટે ભૂપેનના ઘરના લોકો, એટલે કે ત્યાં જે રહેતા લોકો, એ રાત્રે સીડી ઘરમાં લઈ લે છે. હવે ફ્રેન્ડ્સ, ચમેલીનો વારો છે. તો કોઈને ખબર છે કે ચમેલી એ કયા વિસ્તારમાંથી આવેલી હતી? કોણ કહેશે મને, બોલો. હિંટ આપું હું? જ્યાં એકદમ ખૂબ જ ઠંડી ઠંડી લાગે, બરફ પડે. કોણ કહેશે મને? અરે વાહ, સરસ. આ ચમેલી એ મનાલીમાંથી આવેલી હતી, મનાલીથી આવેલી હતી. ફ્રેન્ડ્સ, આપણે જોયેલું કે મનાલીમાં ખૂબ જ બરફ પડે છે, એટલે ત્યાં સૌથી વધારે ઠંડી લાગે છે. તો આપણે એના વિશે પણ ઘણી બધી માહિતી મેળવેલી. તો ચાલો આજે આપણે ફરી એકવાર તેને યાદ કરીએ. હું મનાલીથી આવું છું. આ પર્વતીય પ્રદેશ છે. અમારે ત્યાં ખૂબ જ વરસાદ પડે અને બરફ પણ પડે છે. જ્યારે ખૂબ જ ઠંડી હોય ત્યારે અમને સૂર્યના તડકામાં બેસવું ખૂબ ગમે. અમારા ઘર પથ્થરો અથવા લાકડાના બનેલા હોય છે. ફ્રેન્ડ્સ, ચમેલી જ્યાં રહે છે ત્યાં આવા ઘર છે. આ વિસ્તાર એ મનાલી છે. મનાલીમાં ખૂબ જ પર્વત જ આપણને જોવા મળે છે. અને ફ્રેન્ડ્સ, ત્યાં આગળ બારે માસ વરસાદ અને બરફ જ પડ્યા કરે છે. અને બરફ પડતો હોવાથી શું લાગે? હા, ખૂબ ઠંડી લાગે છે. માટે એ લોકોને સૂર્યના તડકામાં બેસવાનું ખૂબ ગમે છે. અને ફ્રેન્ડ્સ, ચમેલી કહે છે કે તેઓના ઘર એ પથ્થરો અને લાકડાના બનેલા હોય છે. એટલે કે ફ્રેન્ડ્સ, તે લોકોનો જે વિસ્તાર છે મનાલી, તે પર્વતીય વિસ્તાર છે. ત્યાં સપાટ મેદાન જેવું વધારે હોતું નથી. માટે તેઓના ઘર તેઓ પથ્થરો અને લાકડાના બનાવે છે. ફ્રેન્ડ્સ, ચમેલીના રહેઠાણને જોઈને તમારે કેટલાક પ્રશ્નોના જવાબ આપવાના છે. જુઓ, ચમેલીનું ઘર એ કયા વિસ્તારમાં છે? કોણ કહેશે, બોલો. હા, ચમેલીનું ઘર એ મનાલીમાં છે, જે પર્વતીય પ્રદેશ છે. બીજો સવાલ છે કે ચમેલી અને ભૂપેનના ઘરના છાપડામાં શું સમાનતા છે? કોણ કહેશે, બોલો. કોને આવડે છે? હા, ચમેલીના રહેઠાણનો પ્રદેશ એ મનાલી છે અને ભૂપેન એ અસમમાં રહે છે, બરાબર ને? તો બંનેના રહેવાના વિસ્તારમાં શું વધારે પડે છે? કોણ કહેશે? હા, વરસાદ વધારે પડે છે. આથી તેમના ઘરના છાપડા ધારવાળા હોય છે. બંનેના ઘરમાં આ સમાનતા જોવા મળે છે. ત્યારબાદ ફ્રેન્ડ્સ, ત્રીજો સવાલ છે કે આ વિસ્તારમાં છાપડા કેવી રીતે ઉપયોગી છે? કોણ કહેશે, બોલો. કે જે મનાલીમાં જે ચમેલીનું ઘર છે તો ત્યાં આ છાપડા કેવી રીતે લોકોને ઉપયોગી બનતા હશે? કોણ કહેશે? હા, મનાલી વિસ્તારમાં વરસાદ ખૂબ જ પડે છે, બરાબર ને? અને બીજું શું પડે? બરફ. આ બરફ અને વરસાદ ખૂબ પડે છે. આથી અહીં ધારવાળા છાપડા હોવાથી વરસાદનું પાણી કે બરફ છાપડા પર જમા થવાને બદલે ઝડપથી નીચે વહી જાય છે. આથી આ વિસ્તારમાં આવા ધારવાળા છાપડા ખૂબ જ ઉપયોગી બને છે. આ સાથે આ પાઠ અહીંયા અધૂરો રહી જાય છે, જે હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં શીખીશું. આમ તો ફ્રેન્ડ્સ, આપણે આ પાઠ શીખી ગયા છીએ, પરંતુ આપણે ફરી વાર તેને યાદ કરીએ છીએ. એમાં આપણે ચાર બાળકોની વાત કરવાની હતી, જેમાં આ વિડીયોમાં આપણે ભૂપે અને ચમેલી વિશે વાત કરી. હવેના વિડીયોમાં આપણે બીજા બે બાળકો છે તેના વિશે વાત કરવાની છે. તો ફરી મળીશું. બાય બાય. Thank you.